નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાખ્યા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં છો મિત્રો આજનો એક એવો ટોપિક જે ટોપિક વિશે અડધું તમે સાંભળ્યું છે અડધું તમે નહીં સમજાવો અને અડધામાં તમને બહુ તકલીફ પડતી હશે અને જ્યારે જ્યારે અડધી અડધી તકલીફ પડે ને ત્યારે ત્યારે બહુ મોટી તકલીફ ઊભી થઈ જાય મતલબ કે કન્ફ્યુઝન ના કરું તો હું તમને વાત કરું કે આપણે જેટલા પણ શબ્દો છે મતલબ કે પ્રશ્નાર્થ શબ્દો ડબલ્યુ એચ ફેમિલીવાળા વો એટલે કોણ આ બધા શબ્દો આપણે પ્રશ્નાર્થ વાક્યમાં બહુ ઉપયોગ કર્યા છે પરંતુ એની સાથે જ્યારે જ્યારે એવર શબ્દ લાગે આ શબ્દ તમને વોટ એવર એવર વીચ એવર હાવ એવર હવે આ શબ્દોનો નો મિનિંગ શું છે અત્યાર સુધી તમને નહીં ખબર હોય બટ આજે હું ડેફિનેટલી તમને કહીશ કે આજનો આ લેક્ચર તમે કમ્પ્લીટલી જોઈ લીધો ઈવન તમને આ શબ્દોના ફક્ત ગુજરાતી નહીં

હવે આ ટોપિક છે એ પહેલી વાર આપણે યુટ્યુબ પર અને એકદમ ડિટેલમાં આની ઉપર મેં લગભગ આમ કહેવાય ને પીએચડી કરેલો વિડિયો છે અને તમને પીએચડી કરાવી પણ હું દઈશ આજના લેક્ચરમાં આ આ શબ્દો છે આજ પછી તમને અંગ્રેજીમાં વાપરતા આવડી જશે વિધાઉટ એની હેઝિટેશન એન્ડ વિધાઉટ એની એરર તો અંત સુધી બન્યા રહેજો તો એક વખત લાઈક કરી દો ચેનલમાં નવા છો અથવા તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું તો પ્લીઝ એક વખત સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા વિડીયો જે તમને અંગ્રેજીમાં હેલ્પફુલ થાય તમારા ડાઉટ્સ ક્લિયર કરાવતી આ ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ છે કે જે અત્યારે સૌથી ટોપમાં ચાલી રહી છે આપણી અને તમારા બધાના પ્રેમને લીધે છે તો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દેજો ઓકે તો શરૂઆત કરીએ આજના લેક્ચરની બરાબર અને વિડીયો ગમે તો કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો અને દરેક 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 લોકો દરરોજ જોવે છે એ તો કરી જ દેજો મને આનંદ થશે ઓકે શરૂઆત કરીએ તો આજના લેક્ચરની ઓકે આજે ટૂંકમાં વૂ એવર છે વોડએવર છે વેન એવર છે વેર એવર છે અને હાવ એવર છે આ ડબલ એચ પછી એવર શબ્દ આવે તો એનો મિનિંગ શું થાય એનો આપણે આજે સાચો ઉપયોગ કરતા શીખી લેવાનું છે જ્યારે બોલવાનું થાય અથવા તો આપણી સામે કોઈ આ વાક્ય બોલે આવા શબ્દોના તો આપણને તરત લાઈટ થઈ જવી જોઈએ કે કહેના ક્યાં હો એ એવું પછી ન થવું એટલે મતલબ કે આપણને ખબર પડી જઈએ અચ્છા ચાહતે તો શરૂઆત કરીએ ડે દિવસ અને તમારા બધાનું સ્વાગત છે ઓકે શરૂઆત કરીએ પરંતુ એની પહેલા મિત્રો હવે ફક્ત ત્રણ દિવસ બાકી રહ્યા છે કેટલા ત્રણ દિવસ પંદર જૂને ટૂંકમાં આ કોર્સ પૂરો થઈ જવાનો છે એટલા માટે ફર્સ્ટ એક એ વાત કહેવાનો છું કે જેને પણ આ કોર્સમાં જોડાવું છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ કોર્સમાં તમે જોડાઈ શકો છો અને ટૂંકમાં એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખી શકો છો ઓફર ફક્ત પંદર જૂન સુધી છે

બારસો નવાણું પ્રાઇસ હવે દેખાશે નહીં મતલબ કે હવે કોર્સ જ આપણે બાર જૂન પછી પંદર જૂન પછી દેખાશે નહીં મતલબ કે દેખાશે વર્ષો પછી મહિનાઓ પછી તો આની પ્રાઇઝ ડબલ હશે બરોબર છે તો ખાસ આજે તમારી પાસે લાસ્ટ ચાન્સ છે જૂન સુધી તો મોકો મૂકતા નહીં ઓકે હવે શરૂઆત કરીએ એની પહેલા મસ્ત રીતે મારે તમને માહિતી આપવાની કે સાહેબ વોટ એટલે શું વોટ એટલે શું થાય હે ભાઈ વોટ એટલે શું થાય તો તમારો જવાબ થાય સાહેબ શું થાય અરે વોટ એટલે શું થાય તો કે શું થાય આ એક એવો પ્રશ્ન છે કે એના જવાબમાં જ પ્રશ્ન છે પ્રશ્નમાં જ જવાબ છે કોમ્પ્લિકેટેડ છે ચલો વેન એટલે શું થાય તો કે ક્યારે રેડી શું ક્યારે સમય માટે કોઈને સમય વિશે પૂછવું છે તો આપણે વેનથી પ્રશ્ન પૂછતા હતા એવી જ રીતે આપણે વેર વેર એટલે શું થાય ક્યાં મતલબ કે કોઈ જગ્યા વિશે પ્રશ્ન પૂછવો છે તો આપણે વેરથી પૂછતા હતા પછી વીચ વીચ એટલે મતલબ કે કોઈ ચોઈસ વિશે પૂછતા હતા કે કઈ પેન કયો આઈસ્ક્રીમ કયો ડ્રેસ કઈ કાર મતલબ કે કોઈની ચોસ ચોઈસ વિશે પૂછતા હતા તો વીચ પછી વુ વુ મતલબ કે કોણ મતલબ કે કોઈ સબ્જેક્ટ વિશે કે કોણ કામ કરે છે કોણ આ કાર્ય કરી રહ્યું છે તો એના માટે વુ હાવ એટલે કે કેવી રીતે મતલબ કે આ શબ્દો એવા છે ડબલ એજ ફેમિલીના કે અત્યાર સુધી આપણે પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેતા હતા પરંતુ સાહેબ જ્યારે જ્યારે આની પાછળ આની પાછળ આની પાછળ આની પાછળ આની પાછળ આની પાછળ સાહેબ એવર શબ્દ લગાડી દઈએ તો એનો મિનિંગ બદલી જાય મિનિંગ બદલી જાય ભલે બટ વેન છે એ ક્યાંના માટે વપરાતું સમય માટે તો એ ટૂંકમાં સમયને અનુલક્ષીને એનો ટૂંકમાં પરચો બતાવશે એ આપણે વાક્યમાં જોઈએ તો મતલબ કે વોટ એવર જો બધા ગુજરાતી પેલા એક વખત યાદ રાખી લો સમજી લ્યો વોટ એવર જો આને વોટ એવર ર નહીં વાંચવાનું વોટ એવર એવ એ પૂરું કરી દે ને એવર બરોબર આમ આમ ટૂંકમાં એવર બોલવા જશો ને તો એ થોડુંક પ્રોનાઉન્સિએશન ખોટું થાય વોટ એવર પછી વેન એવર પછી વેર એવર પછી વીચ એવ પછી હુ એવ પછી હાવ એવ વર એ પોચાડી દેવાનું ચલો તો વોટ એવર એટલે એનું ગુજરાતી થશે ગમે તે મતલબ ગમે એક્ઝામ્પલ સાથે સમજીએ વેનએવર મતલબ ગમે ત્યારે જો સમય જેવું જ છે ને ગમે ત્યારે આવજો ગમે ત્યારે મતલબ કે સમય જેવું જ છે વેરએવર વેરનો મતલબ જગ્યા તો ગમે ત્યાં મતલબ કોઈ પણ જગ્યાએ છે એના જેવું જ ગુજરાતી જો જો એવર લાગે તો એમ મિનિંગ તો એના જેવો જ રહે છે સમય હોય તો સમયને અનુલક્ષે થોડોક ચેન્જ થાય ઓલો પ્રશ્ન પૂછવા માટે થાય બટ આ પ્રશ્ન પૂછવાના માટે નહીં પણ એક સમયના અર્થમાં નીકળે છે ચલો વીચ વીચ એટલે આપણે કહેતા કોઈ વસ્તુ તો વીચ એવર એટલે કે કઈ પણ કોઈ પણ એમ વુ એવર એટલે કે કોઈ પણ કોઈ વ્યક્તિ ગમે અથવા તો બધાય હાવ એવરના ના બે ગુજરાતી થાય એક તો ગમે તે રીતે આનું મિત્ર હાવનું શું થતું હતું કેવી રીતે તો હાવ એવર ગમે રીતે અથવા તો એનું બીજું ગુજરાતી થાય કાંઈ ફેર પડતો નથી ભાઈ કાંઈ ફરક પડતો નથી હવે વન બાય વન આપણે એક એકને જોઈએ સાહેબ સૌથી પહેલું આપણે જોશું વોટ જોજો આવા જે સેન્ટેન્સ તમને એક્ઝામ્પલ સે આપીશ એટલે તમને ખ્યાલ આવે કે આ મિનિંગ શું થાય છે ચલો પહેલા તો વોટ એવર એનું ગુજરાતી શું થાય ગમે તે મતલબ કે એનીથિંગ એનીથિંગ હવે જો એક્ઝામ્પલ જો તમને ઘણા બધા આપ્યા હવે જોજો મારી સાથે રિલેટ કરવાનો ટ્રાય કરજો જો વોટેવર શબ્દનો ઉપયોગ કેવી રીતે થયો છે જો વોટ એવર હેપન્સ મતલબ કે વોટએવર નું ગુજરાતી શું થાય ગમે તે વોટએવર હેપન્સ હેપન્સ એટલે થવું બનવું વોટએવર હેપન્સ મતલબ કે ગમે એ થાય ગમે એ થાય વી વિલ ફેસ ઈટ ટુગેધર વી વિલ ફેસ મતલબ કે આપણે એનો સામનો સાથે કરશું મતલબ વોટએવર નો मीनिंग શું થયો કે વોટએવર હેપન્સ અરે ગમે એ થાય આપણે તેનો સામનો આપણી રીતે આપણે સાથે મળીને કરશું મતલબ વોટ એવર શબ્દ એવો એટલે ગમે તે રીતે ગમે એ થાય ટૂંકમાં ગમે એ થાય રેડી પણ આ જો બે વાક્યથી જોડાયેલા હંમેશા કન્જક્શન જેવું કામ કરે છે રેડી ચલો તો હેપન્સ મતલબ કે થાય વી વિલ ફેસ થી ટુગેધર આપણે એને ભેગા મળીને સામનો કરીશું બીજું ઉદાહરણ જુઓ આઈ વિલ ટ્રાય મતલબ કે હું પ્રયત્ન કરીશ આઈ વિલ ટ્રાય હું પ્રયત્ન કરીશ વોટ એવર ફૂડ મતલબ કે ગમે એ ફૂડ હોય ગમે એ ફૂડ હોય હું ટ્રાય કરીશ ગમે તે ફૂડ હોય યુ રિકમેન્ડ મતલબ કે તમે જે મને રિકમેન્ડેશન આપ્યું છે તમે મને કીધું છે કે ભાઈ આ વસ્તુ ખાજો તો હું તમે કીધું છે એટલે એટલે હું હું હોય ટ્રાય કરીશ સમજી ગયા આ થઈ ગયું ગમે ચલો દેહી ભાષામાં ભણવાનું ભાઈ દેહી ભાષામાં ચલો પ્લીઝ રીડ મહેરબાની કરીને વાંચો પ્લીઝ રીડ મહેરબાની કરીને વાંચો વોટેવર મતલબ કે ગમે તે વોટેવર એટલે કે ગમે તે બુક્સ ગમે તે બુક વાંચો ઇન્સ્પાયર યુ તમને એ ઇન્સ્પાયર કરશે જ એટલે કે છે પ્લીઝ ગમે તે બુક વાંચો એ તમને જરૂર ઇન્સ્પાયર કરશે સારી બુકો ચલો પછી કે છે વોટ યુ નીડ મતલબ કે તમારે ગમે તે જોઈ યુ નીડ એટલે કે તમારે જોઈએ નીડ એટલે જરૂર મતલબ કે વોટ યુ નીડ મતલબ કે તમારે ગમેની જરૂર હોય તમારે ગમે તે જોતું હોય જસ્ટ લેટ મી નો મહેરબાની કરી મને ખાલી જણાવી દો તમારે જે ઘટતું હોય કયો હે આપી દઉં તમે કયો મને ખાલી એટલે વોટ એવર યુ નીડ મતલબ કે તમારે ગમે એ જોય મને ખાલી જણાવો તો ખરા પહોંચાડી ન દઉં તો વાત પતી ગઈ ને ચલો વોટ એવર એટલે ગમે તે ચલો એના પછી વોટ એવર ક્વેશ્ચન્સ યુ હેવ મતલબ કે તમારે ગમે એ પ્રશ્ન હોય ગમે એ પ્રશ્ન હોય વોટ એવર મતલબ ગમે મતલબ કે વોટ એવર ક્વેશ્ચન યુ હેવ મતલબ કે તમારી પાસે ગમે એ પ્રશ્ન હોય ફ્રી ફીલ ફ્રી ટુ આસ્ક તમે મને ફ્રી થઈને પૂછી શકો છો મતલબ કે આમ આરામથી પૂછી શકો છો ગભરાવાનું નહીં એકદમ ફ્રી અનુભવ હોવાનું મને પૂછી લે બરાબર બિંદાસ પૂછો એમ મતલબ કે તમારે ગમે એ પ્રશ્ન મતલબ વોટ એવરનો ઉપયોગ ગમે એ રીતે થાય મતલબ કે ગમે તે હે તારે જે કહેવું હોય કે તારે ગમે તે કહેવું હોય કે બરાબર છે અથવા તો આપણે એમ કહીને તમારે જે કરવું હોય કરો મતલબ ગમે એ કરો તો ડૂ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ વર યુ વોન્ટ ટુ ડૂ તમે મજા આવે એ કરો ભાઈ તો એ વોટ મતલબ થાય ગમે તે ચાલો એના પછી બીજું છે વોટ એવરનો હજી એક છે મસ્ત એવું ધ મેનેજર સેડ મેનેજરે કીધું ડુ વોટ એવર યુ વોન્ટ તમને ગમે તે કરો બરાબર છે બટ ક્લોઝ ધ ડીલ પણ આપણી ડીલ છે ને એ પાકી કરો મતલબ ક્લોઝ ધ ડીલ નો મતલબ થાય કોઈ પણ પ્રકારની ડીલ પાકી કરવી રેડી મતલબ મેનેજરે કીધું ડુ વોટ યુ વોન્ટ ટુ ડૂ અને તમે ગમે એ કરો

તમે ભાઈ ગમે ત્યારે આવજો ને ગમે ત્યારે પાન બાકી ખાઈ જજો ને ખાતા નો ભાઈ નો હારો ગમે ત્યારે મને ફોન કરજો ને ગમે ત્યારે તમે મને કહેજો ગમે ત્યારે એટલે વેનેવર રેડી તો જો વેનેવર આઈ કોલ રાહુલ મતલબ કે હું ગમે ત્યારે રાહુલ ને ફોન કરું ને કોઈ પણ સમય લે હું રાહુલ ને ફોન કરું ને હિઝ ફોન ઇઝ બિઝી એનો ફોન હંમેશા બિઝી હોય લગ્ન થાય એમ હગાઈ થઈ નવી નવી એટલે ચલો વેનએવર આઈ કોલ રાહુલ હું ગમે ત્યારે રાહુલને ને કોલ કરું હિઝ ફોન ઇઝ બીઝ એનો ફોન હંમેશા વ્યસ્ત જ આવતો બીજું વેનએવર આઈ એમ હંગરી મતલબ કે હું ગમે ત્યારે ભૂખ્યો થાઉ મતલબ કે મને ગમે ત્યારે ભૂખ લાગે મતલબ કે મને કોઈ પણ સમયે ભૂખ લાગે આઈ ઇટ ફ્રૂટ્સ હું ફ્રૂટ્સ ખાઉં છું સમજી ગયા વેનએવર એટલે કે ગમે ત્યારે કોઈ પણ સમયે ચલો બીજું જો યુ કેન કોલ મી તમે મને કોલ કરી શકો છો વેનએવર યુ નીડ હેલ્પ તમારે કોઈ પણ સમયે કોઈ પણ સમયે તમારે મારે મદદની જરૂર હોય તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો બરાબર છે યુ કોલ યુ કેન કોલ મી વેનએવર યુ નીડ હેલ્પ તમારે ગમે ત્યારે હેલ્પ જોતી હોય ત્યારે તમે મને ફોન કરી શકો વેનએવર શબ્દને ખાસ સમજો ગમે ત્યારે કોઈ પણ સમયે એના પછી યુ કેન યુઝ માય કમ્પ્યુટર તમે મારું કમ્પ્યુટર યુઝ કરી શકો છો વાપરી શકો છો વેનએવર યુ વોન્ટ કે તમારે કોઈ પણ સમયે એની જરૂર હોય છે મતલબ તમારે કમ્પ્યુટરની જરૂર હોય તમે વાપરી શકો રેડી તમે વાપરી શકો છો તો આ વેનેવર વર્ત્યું ચાલો એના પછી આગળ વધી હજી બાકીના મહત્વના શબ્દો આપણે બાકી છે પણ એની પહેલા આપણે જે અંગ્રેજી બોલતા હોઈએ ને તો અંગ્રેજી બોલવામાં ઘણી બધી વાર આપણી પાસે શબ્દ ભંડોળ ઓછું હોય છે આપણી પાસે વોકેબલરી ઓછી હોય છે તો જેના કારણે આપણે અંગ્રેજી બોલવામાં ઘણી બધી વાર તકલીફ પડતી હોય બટ એનું સોલ્યુશન લઈને આપણે આવી ગયા છીએ આપણી જે વોકેબ ઇંગ્લિશ વોકેબલરી બુક છે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે બરાબર છે ઇંગ્લિશ વોકેબલરી બુક અંગ્રેજી બોલવા માટે સૌથી અગત્યના સ્પેલિંગ એને ઉચ્ચાર અને અર્થ સાથે ત્રણ હજાર પ્લસ વર્ડ્સ અને ગમે એ વર્ડ્સ તમને અહીંયા મળી જશે અને સાથે સાથે તમને ત્રણસો પ્લસ વર્બ્સ પણ વી વન વી ટુ અને વી થ્રીના ઉચ્ચાર સાથે તમને મળી જશે તો અત્યારે જ આ કઈ રીતે મેળવવાની બુકની પ્રાઇસ શું છે તો કે નાઇન્ટી નાઇન રૂપીસ અહીંયા ક્યુઆર કોડ આપ્યો છે એ ક્યુઆર કોડ સ્કેન કરી એમાં નાઇન્ટી નાઇન રૂપીસ ટ્રાન્સફર કરી અને આ નંબર આપ્યો જો સર નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ એમાં વોટ્સએપ તમે કરી દેશો એ ફોટો એટલે તમને તરત જ ત્યાંથી પીડીએફ મોકલાવી દેવામાં આવશે એની તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો તો ખાસ આ બુક મેળવવા માટે આ કરી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપ્યો છે ને એ નંબર ઉપર તમે ડાયરેક્ટ ગૂગલ પે ફોન પે પેટીએમ પણ કરી શકો છો તો ત્યાંથી તમને એ વસ્તુ મળી જશે તો ખાસ આ ઓફરનો લાભ લઈ લેજો સાહેબ ચલો એના પછી હજી વેનેવરનું એક વાક્ય છે કોઈ પણ સમયે ગમે ત્યારે ડેડી તો વેનએવર યુ લીવ ધ હાઉસ મતલબ કે જ્યારે તમે ઘરેથી બહાર નીકળો છો ગમે ત્યારે કોઈ પણ સમયે મેક શ્યોર ખાતરી કરો મેક શ્યોર મતલબ ખાતરી કરો પાકું કરો જુઓ શું તો કે યુ લોક ધ ડોર પ્રોપરલી તમે જે ઘરનું તાળું છે એ તો પ્રોપરલી લગાયેલું છે ને એ તમે એક ચેક કરો મતલબ કે તમે જ્યારે પણ ગમે ત્યારે કોઈ પણ સમયે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે મેક્સ્યોર કરો મતલબ કે જોવો પાકું કરો ચોક્કસ કરો એ તમે તાળું તો માર્યું છે ને હે આ વસ્તુ છે ચલો એના પછી છે વેર એવર વોટ એવર જોઈ ગયા વેણ એવર જોઈ ગયા હવે જોવાનું છે વેર એવર વેર શબ્દ જગ્યા બતાવે તો વેર એવર પણ એ જગ્યાના સંદર્ભમાં જ બતાવશે જો ગમે ત્યાં ગમે ત્યાં બે ને ભાઈ ગમે ત્યાં તમે જાઓ આપણું નામ દેજો તમારું કામ થઈ જશે પછી બધી જગ્યાએ એટલે ગમે ત્યાં અથવા તો બધી જગ્યાએ એટલે એની એનીવેર અથવા તો એવરી બુક બેક એટલે કે જે બુકો તમે લીધી છે ને મહેરબાની કરીને મૂકો વેર એવર યુ ફાઉન્ડ ઇટ મતલબ કે તમે ગમે ત્યાંથી આ બુક મળ્યું હોય એની પાસે ન્યા મૂક્યા હોત મૂકી અટતા નહીં મેં તમને કીધું તમારે લેવાનું છે મતલબ કે પ્લીઝ પુટ ધ બુક બેક મહેરબાની કરીને આ બુક છે એ ત્યાં મૂકી દો જ્યાંથી તમને આ બુક મળી છે બરાબર એટલે કે ગમે ત્યાંથી તમને આ બુક મળી છે એ ચલો યુ કેન સીટ તમે બેસી શકો છો વેરએવર યુ લાઈક ઇન ધ થિયેટર મતલબ કે આ થિયેટરમાં તમને ગમે ત્યાં બેસી શકો છો તમને ગમે ત્યાં તમે બેસી શકો છો મતલબ કે તમને જે સીટ પસંદ હોય ત્યાં બેસી શકો છો ચલ આઈ વિલ ફાઇન્ડ કે હું શોધીશ વેરએવર યુ આર મતલબ કે તમે ગમે ત્યાં હશો હું તમને શોધીશ હું તમને ફાઇન્ડ કરીશ મતલબ એટલે કે તમે ગમે ત્યાં હોય ચલો એના પછી વેરેવર યુ ગો ઇન ધ વર્લ્ડ વેરેવર યુ ગો ઇન ધ વર્લ્ડ મતલબ કે તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જશો ગમે ત્યાં જાશો યુ વુડ ફાઇન્ડ ઇન્ડિયન્સ મતલબ કે તમને ત્યાં ઇન્ડિયન્સ તો જોવા મળશે તમને ત્યાં ભારતીયો તો જોવા મળશે એટલે જ કે છે વેરેવર યુ ગો ઇન ધ વર્લ્ડ મતલબ કે દુનિયામાં તમે ગમે ત્યાં જાશો યુ વુડ ફાઇન્ડ ઇન્ડિયન્સ મતલબ કે તમને ત્યાં ઇન્ડિયન જોવા મળશે ચાલો હજી એક છે વેર એવરનું કે સ્પીકિંગ ગુડ ઇંગ્લિશ સ્પીકિંગ ગુડ ઇંગ્લિશ વ્હીલ હેલ્પ યુ વેર યુ ગો મતલબ કે તમે સારું અંગ્રેજી બોલતા હશો મતલબ કે સારું અંગ્રેજી બોલશો વિલ હેલ્પ યુ કે એ તમને મદદ કરશે વેર યુ ગો મતલબ કે તમે ગમે ત્યાં જાશો એ તમને મદદ કરશે એટલે અંગ્રેજી શીખવા મળજો આપણી એપ્લિકેશનમાં પંદર જૂન સુધી જ ઓફર છે લઈ લેજો સાહેબ પછી આવો મોકો મળશે નહીં ચલો એના પછી છે સાહેબ વુ એવર વુ એવર એટલે થાય કોઈ પણ અથવા તો બધા આપણે કીધા ને કોઈ પણ તમે મને પ્રશ્ન પૂછી શકો છો તમને કાંઈ પણ પ્રશ્ન છે તો તમે તમારામાંથી કોઈ પણ મને પ્રશ્ન પૂછી શકે છે મતલબ કોઈ પણ અથવા તો બધા એના માટે વપરાય છે ચલો જો વુ એવર ઇઝ હેપી મતલબ કે કોઈ પણ ખુશ છે અહીંયા બેઠેલા તમામમાંથી કોઈ પણ ખુશ છે વિલ મેક અધર હેપી ટુ એ બીજા લોકોને ખુશ કરી શકે છે હે આમાંથી કોઈ પણ ખુશ હોય તો એ બીજા લોકોને મદદ કરી શકે છે બધાને ખુશ કરી શકે છે મતલબ કે વુ એવર એટલે કે કોઈ પણ વોન્ટ્સ એવર જોઈન અવર ક્લબ મતલબ કે આમાંથી કોઈ પણ અમારા ક્લબ સાથે જોડાવવું હોય વુ એવર વોન્ટ ટુ જોઈન અવર ક્લબ મતલબ કે કોઈ પણ આમાંથી અમારા ક્લબ સાથે જોડાવવું હોય કોઈ પણ વિલ બી વેલકમ મતલબ કે તેનું સ્વાગત કરવામાં આવશે

પૂછી શકો છો મતલબ કે વુ એવર એટલે કોઈ પણ અથવા તો બધા ચલો એના પછી છે વ્હીચ એવર હવે એવર એટલે આપણે પેલા તો શું બતાવે છે ટૂંકમાં વીચ એટલે કોઈ બતાવે છે વિચ કાર કાર કઈ કઈ પેન પેન તો એવર એટલે શું થાય કોઈ પણ જો એક એક્ઝામ્પલ સાથે સમજી વિચ એવર પાથ મતલબ પાથ એટલે રસ્તો વ્હીચ એવર પાથ યુ ટેક ઇન લાઈફ મતલબ કે તમારી લાઈફમાં તમે કોઈ પણ રસ્તો લેશો

શેમ્પૂ પ્રિફર કરી છે એમાંથી તમે કોઈ પણ બ્રાન્ડનું શેમ્પૂ યુઝ કરી શકો છો મતલબ કે ખરીદી શકો છો રેડી ચલો પછી એવર રોડ અરે ગમી રોડ કોઈ પણ રોડ યુ ટેક ટુ લદાખ મતલબ કે લદાખ જાઓ છો એમાં તમે કોઈ પણ રસ્તો પકડો આ રસ્તે જાઓ ઓલા રસ્તે જાઓ પેલા રસ્તે જાઓ યુ વિલ હેવ ટુ ડ્રાઈવ કેરફુલી મતલબ કે તમારે કાર ડ્રાઈવમાં કરવી પડશે તો એકદમ કેરફુલીથી ડ્રાઈવ કરવી પડશે ધ્યાન રાખીને કાળજીપૂર્વકથી ધ્યાન રાખવું કારણ કે અહીંયા આ રસ્તા કેવા હોય સાંકડા સાંકડા હોય ક્યારે આમ પલટી મારી જાય એટલે કે છે કે વીચેવર રોડ યુ ટેક ટુ લદ્દાખ મતલબ કે તમે લદાખ માટે કોઈ પણ રસ્તો તમે સિલેક્ટ કરો છો તો તમારે ત્યાં ધ્યાનપૂર્વક ગાડી ચલાવવી પડશે રેડી ચલો એના પછી હજી એક બાકી છે પણ પાછું એક વખત કહી દઉં છું આપણો સ્પોકન ઓનલાઈન જે સ્પીકિંગનો કોર્સ છે આપણી એપ્લિકેશન ઉપરથી ચલાવીએ છીએ એમાં ફક્ત પંદર જૂન સુધી તમે એડમિશન લઈ શકશો ત્યારબાદ આ કોર્સ ટૂંકમાં તમે જોઈન કરી શકશો નહીં તો વિજય નાકીયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ અત્યારે ડાઉનલોડ કરી લ્યો અને અત્યારે જ આ ઓફરનો લાભ લઈ શકો છો તો આ ઓફર ફક્ત ને ફક્ત પંદર જૂન સુધી વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ તમને પીડીએફ ફોર્મમાં મળી જશે તો અત્યારે જ વધારે ઇન્ફોર્મેશન માટે તમારા નંબરનો કોન્ટેક કરી શકો અને આ વર્ષ છે એક વર્ષનું ડ્યુરેશન માટે હશે તો વધારે ચિંતા ના કરતા અને પરચેસ કરી લેજો છે ઓકે ચલો આગળ હવે એના પછી એવરનું આપણે જોયું પણ એક ઉદાહરણ હજી બાકી છે કે સેન્ડવિચ યુ ઓર્ડર મતલબ કે સેન્ડવીચના ઘણા બધા પ્રકાર હોય તમે ગમે સેન્ડવીચ મંગાવો બરોબર તમે કોઈ પણ સેન્ડવીચ મંગાવો ઇટ મસ્ટ નોટ હેવ પોટેટોસ પણ એમાં બટેટું એ ન હોવું જોઈએ મને ભાવતા નથી એટલા માટે હા એટલે મતલબ કોઈ પણ તમે સેન્ડવીચ મંગાવો મને એનાથી કંઈ બટ ઇટ મસ્ટ નોટ હેવ પોટેટોસ પણ એમાં પોટેટો બટેટા ન હોવા જોઈએ

પૈસા છે ને એ કોઈ ખુશીઓ નથી ખરીદી શકતી મતલબ કે તમે ગમે એટલા પૈસાવાળા હોય એનાથી કોઈ ફરક નથી પડતો કારણ કે તમે છે ને પૈસાથી કોઈ દિવસ હેપીનેસ ખરીદી શકતા નથી ચલો ડુ ઇટ હાવેવર યુ લાઈક મતલબ કે આ કરો તમને ગમે એ રીતે આ તમે કરો નથી કહેતા તમે ગમે એ રીતે આ કામ કરો મતલબ કે તમને જે રીતે ગમે એ રીતે બરાબર ડુ ઇટ હાવેવર યુ લાઈક તમને ગમે ને ગમે ને એ રીતે તમે આ કામ કરો એના પછી યુ કેન ડુ ઇટ હાવેવર યુ લાઈક મતલબ કે તમે આ કામ તમને મજા આવે એ રીતે કરી શકો છો તમને ગમે એ રીતે કરી શકો છો એઝ લોંગ યુ એઝ લોંગ એઝ યુ ફિનિશ ઇટ ઓન ટાઈમ પણ હા તમે ગમે એ કામ ગમે એ રીતે કરો પણ ટાઈમે કામ પૂરું કરીને દેજો રેડી તો આ થઈ ગયું હાવેવર નો મિનિંગ રેડી તો મિત્રો ખાસ જેટલા પણ શબ્દો શીખા અને એવા ને એવા ઘણા બધા બીજા શબ્દો છે બરાબર એના આપણે વિડીયોઝ લઈને આવશું એટલે એના માટે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગયો હોય લાઈક કરી દેજો ચેનલમાં નવા આપ્યા છો ને હાર્ટનું સિમ્બોલ મૂકવાનું ભૂલાઈ તો કોમેન્ટ બોક્સમાં મૂકી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો સાહેબ અને શેર પણ કરતા જજો સાથે સાથે એક ઇન્ફોર્મેશન લેતા જજો કે આપણી ઇંગ્લિશ વોકેબલરીની બુક છે હજી તમે પરસેસ નથી કરી હજારો વિદ્યાર્થીઓએ કરી લીધી છે તો કરી લેજો આ તમારે નાઇન્ટી નાઇન રૂપીઝમાં બુક મળી જશે શું કરવાનું ટૂંકમાં આ ક્યુઆર કોડ ઉપર સ્કેન કરી ગૂગલ પે ફોન પે પેટીએમ નાઇન્ટી નાઇન રૂપીઝ ટ્રાન્સફર કરી આ નંબર ઉપર એનો સ્ક્રીનશોટ મોકલી દો તરત જ તમને એની જે પીડીએફ છે એ મોકલાવી દેવામાં આવશે અને તમે એની પ્રિન્ટ આઉટ પણ ઘટાવી શકશો અને સાથે સાથે આપણે ટેલિગ્રામ અકાઉન્ટને નથી ફોલો કરતો કરી દેજો ત્યાંથી તમને ઇન્ફોર્મેશન મળશે અને દરરોજ પાંચથી છ એવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીલ્સ જેનાથી તમે ઇમ્પ્રુવમેન્ટ મેળવી શકો અંગ્રેજીમાં તો આપણું ઇન્સ્ટાગ્રામ વિજય ના ઇંગ્લિશ ગુરુ એને પણ ફોલો કરી દેજો ત્યાં પણ આપણે હજારોની સંખ્યામાં રીલ્સો મૂકવાના છીએ જેથી તમારું ડગલે ને પગલે અંગ્રેજી સૂવ થતું રહે અને સૌથી બેસ્ટ આપણી વોટ્સએપ ચેનલ જેમાં દસ હજાર સોરી આઠ હજાર નવ હજાર પ્લસ વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈન છે તો તમે જોડે જજો આ નંબર ઉપર મેસેજ કરશો ને એટલે આપણી વોટ્સએપની લિંક મળી જશે લિંક ઉપર ક્લિક કરશો એટલે ઉપર ડાઉનલોડ સોરી ફોલો ના એવું આવશે કરી દેજો જોડાઈ જશો અને મિત્રો આજના લેક્ચર વિશે તમે શું કહેશો કોમેન્ટમાં એક બે શબ્દ આપી અને મને તમે ટૂંકમાં ઉત્સાહ આપી શકો છો જેથી મને પણ આનંદ થાય તો ખાસ તમારા બે વર્ડ્સ મને આવા નવા વિડીયો માટે ટૂંકમાં પ્રેરણા આપશે તો તમે કોઈ પણ વાક્ય છે એ લખી શકો છો મારા માટે અથવા તો કાંઈ ના આવડે તો હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો તો મને પણ આનંદ થશે રેડી મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય